વૈશ્વિક મહામારી વચ્ચે કોરોનાના પગલે સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનથી ઉદ્યોગ ધંધા ઠપ થઈ જતા અર્થતંત્રને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. સરકાર દ્વારા લોકડાઉનની શરતોમાં હળવાશ કરાતા ઉદ્યોગ ધંધાઓ પણ ધીરે ધીરે શરૂ થયા છે. જોકે ન માત્ર દેશ પરંતુ વૈશ્વિક કક્ષાએ કોરોનાની ગંભીર અસર હોઈ ઉદ્યોગ ધંધાને ફરી પાટે ચડતા મહિનાઓ નીકળી જશે. એશિયાના સૌથી મોટા એવા કંડલા ટિમ્બર ઉદ્યોગની પણ લોકડાઉનને પગલે કેડ ભાંગતા 1800 કરોડથી વધુની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત ગજારે વિગતો આપતા જણાવ્યું કે વાર્ષિક 10,000 કરોડનું ટર્નઓવર ધરાવતા કંડલા નજીક આવેલા એશિયાના સૌથી મોટા ટિમ્બર ક્લસ્ટરમાં આશરે 90%થી વધુ ટિમ્બર યુનિટ્સ બંધ થઈ ગયા છે. આ યુનિટ્સને ફરીથી ક્યારે શરૂ થશે તે એક મોટો સવાલ છે. અત્યાર સુધી આ ટિમ્બર ઉદ્યોગ સાથે જોડાયેલા 2 લાખ મજૂરો પોતાના વતન પરત ફર્યા છે, જેને કારણે ટિમ્બર ઉદ્યોગ અને તેના સાથે જોડાયેલા તમામ નાનામાં નાના વેપારીઓથી લઈને મોટા વેપારીના ધંધા ઠપ થઈ ચૂક્યા છે. આ કરોડોનું આર્થિક નુકસાન નિરંતર રીતે હજુ ચાલુ છે જ, કેમ કે મોટાભાગના ટિમ્બર ઉદ્યોગ શ્રમિકો વિના બંધ પડ્યા છે. આજ દિન સુધી આ ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝને ₹1800થી વધુ કરોડનું નુકસાન થયું છે. ટિમ્બર ઉદ્યોગને ફરી ધબકતું કરવા માટે સરકાર ટિમ્બર વેપારીને ટેક્સ અને GST માં રાહત આપે, સાથે જ ઇમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડે, જેથી ટિમ્બર ઉદ્યોગ ફરી એક વખત ધમધમી ઉઠે. કંડલા ટિમ્બર એસોસિએશનની જે વ્યથા છે, આજની તારીખમાં કોરોનાના મહામારીના લોકડાઉન ખુલ્યા પછી અમારે ટિમ્બર ઇન્ડસ્ટ્રી જો 20% ચાલુ છે, 80% ઇન્ડસ્ટ્રીઝ બંધ પડી છે. પ્લેવુડ યુનિટ અને ટિમ્બર સોમિલની અંદર જે અમારી લેબર હતી એ સુપ્રીમ કોર્ટના આદેશ પછી શ્રમિકોને ઘરે જવાની જે પરમિશન આપી, તો અમારા લેબર ઓરિસ્સા, આંધ્ર, આસામ, યુપી, બિહાર, દરેક પશ્ચિમ બંગાળના બધા લેબર જેમ ટ્રેન ચાલુ થઈ એમ લેબર જવા માંડ્યા છે. એટલે અમારી ટિમ્બર ઇન્ડસ્ટ્રીની અત્યારે બહુ મોટામાં મોટી નુકસાની છે. અમારી ટિમ્બર ઇન્ડસ્ટ્રી પર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 70,000થી 80,000 માણસોને રોજીરોટી મળે છે. કંડલા પોર્ટમાંથી ટ્રાન્સપોર્ટ થ્રુ અમારા યાર્ડમાં માલ આવે છે, અને અમારી સો મિલોમાં અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જે લેબર છે એ લેબરો બધી જવાથી અત્યારે 20-25% યુનિટ ચાલુ છે. એટલે મોટાભાગના લેબર જતા રહેવાથી અમને આર્થિક બહુ મોટું નુકસાન થઈ ગયું છે. આજે અમારા લોકડાઉનની અંદર 22 માર્ચ પછી જે શિપ આવી છે એમાંથી મોટાભાગનો માલ પોર્ટની અંદર ફ્રી જહાજ હતો એટલે પોર્ટમાં પડ્યો હતો, અને ફ્રી જ્યાં દિવસો પૂરા થઈ ગયા છે.